આજના એપિસોડમાં વાત કરીશું વાંચનની સાથે યાદશક્તિ વધારવા માટે અને એકાગ્રતા કેળવવા માટે શું કરીશું જ્યારે આપણી પાસે દિવસો બહુ નજીક આવતા જાય છે. પરીક્ષાના દિવસો હવે બહુ નજીક છે ત્યારે અગાઉ વાત કરી એમ કે સતત તો વાંચન કરવું પડશે પણ એની સાથે સ્માર્ટ વાંચન કરવું પડશે. દરેક 1.5 કલાકને અંતે 5 મિનિટ આપણે ઊભા થઈએ, ફ્રેશ થઈએ, જેની વાત આપણે ગયા એપિસોડમાં કરી હતી. દરરોજ વાંચતી વખતે, સતત વાંચતી વખતે વચ્ચે વચ્ચે આપણી આંખને આરામ આપીએ અને એ આંખને આરામ આપવા સાથે ગરદનને ગોળ ગોળ ઘુમાવીએ, ખભા અને હાથની નાની મોટી કસરતો પણ કરતા રહીએ, વચ્ચે ઊભા થઈને ચક્કર મારીએ કે જેથી કરી અને આપણું શરીર પણ જકડાઈ ન જાય અને કોઈ તકલીફ પણ આપણને ઊભી ન થાય અને મન પણ ફ્રેશ થઈ જાય જેથી એકાગ્રતા કેળવાઈ જાય અને યાદશક્તિ સારી રહે. હવેના સમયનો ઉપયોગ એવી રીતે કરવાનો છે કે જેમાં ઓછા સમયમાં વધુમાં વધુ યાદ રાખીએ. જનરલ એવું છે, સાયકોલોજીમાં એમ કહેવાય છે કે આપણી પાસે 2 પ્રકારના મગજ છે. આપણે ડાબા અને જમણા મગજ બંનેનો ઉપયોગ કરીએ છીએ પણ વધારે જે છે તે છે આપણે ડાબા મગજનો ઉપયોગ કરીએ છીએ કે જેનું કામ છે યાદશક્તિ, તર્કશક્તિ અને એવી બધી બાબતોને વધુ યાદ રાખવાનું, દલીલોવાળી બાબતો. જ્યારે જમણું મગજ છે ને એનો ઉપયોગ આપણે બહુ ઓછો કરીએ છીએ અને એક્ચ્યુઅલી જમણા મગજ પાસે વધારે શક્તિ છે. એ શું યાદ રાખે છે? તો એ ચિત્રો, ચાર્ટ, નકશા અને એવી બધી બાબતો એને એ ઝડપથી ગ્રહણ કરે છે. તો હવે તમારે શું કરવાનું છે? તો માઇન્ડ મેપ, નકશા, નાની નાની કાપલીઓ, નાના ચાર્ટ્સ એનો ઉપયોગ કરી અને તમારા ઘરમાં પલંગમાં, ઓશિકા પાસે, ટેબલ ઉપર જ્યાં તમે વાંચવા બેસતા હો ત્યાં આજુબાજુ આ બધાને મૂકી દેવા. પામ કાર્ડ, આપણી જે હથેળી છે ને એમાં રહી જાય. પામ એટલે હથેળી. આપણી હથેળીમાં રહી જાય એટલા ગોળ, ચોરસ, નાના નાના પામ કાર્ડ બનાવવા. હવે આ પામ કાર્ડ, આ નાની કાપલી, નાના ચાર્ટ્સ એમાં શું લખવાનું? ગણિત હોય તો સૂત્રો, રચના, પ્રમેય એના મુદ્દાઓ, વિજ્ઞાન હોય તો મોટા પ્રશ્નોના ટૂંકા ટૂંકા મુદ્દાઓ, મેઇન મુદ્દાઓ લખવા. આકૃતિઓ એની સરસ મજાની નાની નાની દોરીને મૂકી શકાય કે જે સતત સતત નજર સામે આવતા જાય અને જમણા મગજને સંદેશો આપે ને તો એ જલ્દી એને ગ્રહણ કરે અને જલ્દી જલ્દી આપણને યાદ રહી જાય. સમાજ વિદ્યા હોય તો એના ઘણી બધી સાલ એવી છે કે જે તમને યાદ રાખવાની હોય, એમાં નકશા પણ હોય જેને તમારે યાદ રાખવાના હોય, એના સ્થળો હોય તો એ નાના નાની બાબતો એમાં મૂકી શકાય. અંગ્રેજી હોય તો સ્પેલિંગ છે, ગુજરાતી હોય તો એની જોડણી છે, હિન્દી અને સંસ્કૃત હોય તો એનું વ્યાકરણ છે. તો આ બધા કેવા મુદ્દાઓ છે કે જે તમે પામકાર્ડ, ભીંતચિત્રો, ચાર્ટ્સ વગેરે દ્વારા યાદ રાખી શકો અને જમણા મગજને આ બધું સતત અને સતત દેખાય એ રીતે આજુબાજુમાં રાખવાથી એને સંદેશો મળતો રહે, એ બહુ જલ્દી ગ્રહણ કરે. અને સાયકોલોજી તો એમ કહે છે કે આવી બધી બાબતોથી છેલ્લા દિવસોમાં જ્યારે તમે તૈયારી કરો ને ત્યારે તમારી 75% માર્ક્સ વધી જવાની શક્યતા રહે છે. છે ને કેવી સરસ મજાની સ્માર્ટ વાત કે આપણે ઓછા સમયમાં વધુ માર્ક્સ મેળવવા હોય તો કેટલી ઓછી મહેનત કરવાની છે. જ્યારે આપણે ઘણી બધી મહેનત કરીએ છીએ, હાર્ડવર્ક કરીએ છીએ તો એની સાથે આવી નાનકડું સ્માર્ટ વર્ક પણ કરી લઈએ અને આ નાનું સ્માર્ટ વર્ક આપણને ઘણા બધા માર્ક્સ મેળવવા માટે ઉપયોગી થાય. તો ઉપયોગી છે ને આ બાબત, બરાબર? અને અગાઉ કહ્યું હતું એમ કે દરેક મુદ્દાને, દરેક વિષયના મુદ્દાને પ્રાધાન્ય આપજો અને આ ખાસ અગત્યનું કે છેલ્લા દિવસોમાં આવી નાની નાની બાબતો, નાના નાના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તમે તૈયારી કરશો તો ખૂબ સરસ રીતે તૈયારી થઈ શકશે. હા, અહીંયા અગત્યની વાત છે કે પૂરતી ઊંઘ તમારા માટે બહુ જરૂરી છે. પૂરતી ઊંઘ લેશો અને પૌષ્ટિક આહાર લેશો અને સમયસર લેશો, સમયસર ખોરાક, સમયસર આહાર અને યોગ અને પ્રાણાયામ સાથે વાંચવા બેસતા પહેલા ધ્યાન અને ઓમકારનો નિયમિત ઉપયોગ તમારી યાદશક્તિ વધારવામાં, તમારી એકાગ્રતા વધારવામાં, તમારી હકારાત્મકતા વધારવામાં અને ખાસ અગત્યનું કે તમારો આત્મવિશ્વાસ દ્રઢ કરવામાં ઉપયોગી થશે અને આપણે ઉચ્ચતમ સફળતા જરૂર પ્રાપ્ત કરી શકીશું. ધન્યવાદ.